આજે આપણે કક્ષા 2 વિષયો એમાં સ્વચ્છતા વિશે જોઈશું. એમાં આપણે શરીરની સ્વચ્છતા, કપડાંની સ્વચ્છતા અને પરિસર અને આપણા ઘરની સ્વચ્છતા. હવે આપણે સ્વચ્છતા રાખવી ખૂબ જરૂરી છે. આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહે છે ને સ્વચ્છ ભારત અભિયાન, એટલે પણ અભિયાન ચાલુ કરે છે સ્વચ્છ ભારત. તો આપણે પણ સ્વચ્છતા રાખવી ખૂબ જરૂરી છે. કેટલી જરૂરી હશે ત્યારે એમણે આ અભિયાન કર્યું છે. તો સ્વચ્છતા ના રાખીએ તો આપણે ઘણા બધા રોગો પણ આપણા શરીરને થાય છે. સ્વચ્છતા જો આપણે સ્વચ્છતા ના રાખીએ તો આપણે બીમાર પડીએ અને આપણા લીધે આપણા ઘરના પણ બીમાર પડે, આપણા શરીરને તકલીફ પડે. શરીરને તકલીફ પડે તો આપણે દવાખાને જવું પડે, દવા લેવી પડે. એના કરતાં આપણે સ્વચ્છતા રાખીએ એ ખૂબ જરૂરી છે. આ માટે આપણે પહેલાં આપણા શરીરને સ્વચ્છ રાખવું જોઈએ. શરીરને સ્વચ્છ રાખવા માટે આપણે આપણી આંખો સાફ રાખવી જોઈએ. આપણી આંખોને ઠંડા પાણીથી ધોવી જોઈએ. વધુ પડતો ટીવી કે મોબાઈલ જોવો જોઈએ નહીં, એનાથી આપણી આંખો ખરાબ થાય છે અને આપણે નાની ઉંમરમાં ચશ્મા આવે છે. આંખો ચોખ્ખી રહે એના માટે આપણે બધા શાકભાજી પણ ખાવા જોઈએ. આપણે બધા શાકભાજી ખાઈએ તો આપણી આંખો પણ ચોખ્ખી રહે. ત્યારબાદ છે આપણા કાન અને નાકને પણ સ્વચ્છ રાખવું જોઈએ, એને સાફ રાખવું જોઈએ. કાનમાં સણી કેવું નહીં, પરંતુ કપડું હોય એને કિનારે ગોળવાડી અને આપણે કાન સાફ કરવું જોઈએ. આપણને ના આવે તો આપણી મમ્મીને કહેવાય, તો આપણી મમ્મી આપણને સાફ કરી દે. તો આપણા મોઢાની સાફ, આપણે આપણા મોઢામાં આપણે દાંતને સ્વચ્છ રાખવા જોઈએ. દાંતને સ્વચ્છ રાખવા માટે આપણે દાંતણ કરવું જોઈએ. દાંતણ આપણે સવારે પણ સવારે કરાય અને રાત્રે ઊંઘીએ એના પહેલાં પણ દાંતણ કરવું જોઈએ. એટલે આપણા દાંતમાં જે પણ આપણે ખાધું હોય, ખાધેલું ભરે રહે તો આખી રાતે રહે તો આપણા દાંતમાં સડો થાય. એ સડો ના થાય એટલા માટે આપણે દાંતને ચોખ્ખા રાખવાના. દાંતને ચોખ્ખા રાખવા માટે આપણે દાંતણ કરવાનું. દાંતની સફાઈની સાથે સાથે આપણી જીભની સફાઈ પણ એટલી જરૂરી છે. આપણે જીભને સાફ રાખવા માટે ઉલિયું કે દાંતણ, જે આપણે બાવળનું લીમડાનું કેવું દાંતણ કરતા હોય તો એને ચીરી કરી અને એના વડે આપણે ઉતારવી જોઈએ. આપણે તાળવાની સફાઈ કરવી જોઈએ. આપણા અંગૂઠા વડે આપણા તાળવાને અંદર મોઢામાં પાણી ભરી અને તાળવાની અંગૂઠા વડે સફાઈ કરવી જોઈએ. ત્યારબાદ આપણા ગળાને પણ સ્વચ્છ રાખવું જોઈએ. ગળાને સ્વચ્છ રાખવા માટે આપણે પોપડા કરવા જોઈએ પાણીના, અથવા ગરમ પાણી, સહેજ સહેજ ગરમ પાણી હોય એમાં મીઠું નાખી અને એનાથી પણ પોપડા કરીએ તો આપણું ગળું સ્વચ્છ રહે. ત્યારબાદ આપણે જ્યારે પણ જમ્યા હોય એ જમ્યા પછી આપણે પોપડા કરવા જરૂર છે, જેથી આપણે મોઢામાં જે પણ ખાવાનું ક્યાંય ભરાઈ ગયું હોય તો એ સાફ થઈ જાય અને આપણું મોઢું ચોખ્ખું રહે અને દાંતમાં સડો થાય નહીં. આમ બપોરે જમીએ ત્યારે, રાતે જમીએ ત્યારે, જમ્યા પછી પાણીથી પોપડા કરવાના. ત્યારબાદ આપણે આપણા શરીરને સ્વચ્છ રાખવા માટે નિયમિત સ્નાન કરવું જોઈએ. આપણે સ્નાન કરતા હોય તો આપણા શરીરને હાથને બરાબર ઘસીને નાહવું જોઈએ. ત્યારબાદ આપણે સ્વચ્છ કપડાં, ધોયેલા કપડાં પહેરવા જોઈએ. આપણા હાથ પગના નખ વધી ગયા હોય તો એ નખ વધેલા આપણે કાપવા જોઈએ. આપણે અઠવાડિયામાં એકવાર હાથના અને પગના નખ કાપવા જોઈએ. જો મમ્મી ભૂલી ગઈ હોય કોઈ દિવસ, ભાઈ મમ્મીને કામ તો કેટલું બધું હોય, મમ્મી કોઈ દિવસ ભૂલી પણ જાય તો આપણે મમ્મીને યાદ કરાવવાનું કે મમ્મી મારા નખ વધી ગયા છે, મારા નખ કાપી દે. અને જો આપણે નખ ના કાપીએ તો આપણા નખમાં મેલ ભરાઈ જાય અને મેલ આપણા જમવા વડે આપણા પેટમાં જાય. આપણે જ્યારે પણ જમવા બેસીએ ત્યારે હાથ પગ મોઢું ધોઈને બેસવું જોઈએ. આપણે ક્યાંય બહાર રમવા ગયા હોય અને ઘરે પાછા આવીએ તો ઘરમાં જઈએ બધી વસ્તુઓને અડીએ એના પહેલાં આપણે હાથ પગ વ્યવસ્થિત ધોવાના અને પછી જ ઘરની કોઈ વસ્તુને અડવાનું. કારણ કે આપણે બહાર રમતા હોઈએ તો આપણા હાથમાં કેટલી બધી ચેપટ, કેટલા બધા જીવાણુ, રેવી એ બધું હાથમાં ભરાઈ ગયું હોય તો આપણે એને ધોઈને સ્વચ્છ કરવાનું. આપણા વાળને પણ ચોખ્ખા રાખવા જોઈએ.
ચોખ્ખા રાખવા માટે એને ધોવું જોઈએ. ધોઈને એમાં કોરું કરી અને એમાં તેલ નાખવાનું. તેલ નાખીને ઓળવવાનું. ઓળવીને વ્યવસ્થિત એને રાખવાનું. આપણે શરીરને નિયમિત રીતે સ્નાન દ્વારા આત્મજ્ઞાન ન કાપીને ચોખ્ખું રાખવું જોઈએ. ત્યારબાદ છે કપડાની સ્વચ્છતા. કપડાની સ્વચ્છતા માટે જ્યારે પણ આપણે કપડાં પહેરીએ ત્યારે ધોયેલા પહેરવા જોઈએ. આપણે જ્યારે પણ કપડાં ધોઈએ એટલે ધોઈને એને તડકે સૂકવવા જોઈએ. 4-5 કલાક તડકો એને કવડાવવો જોઈએ જેથી આપણા જે કપડાં હોય એમાં કોઈ પણ હવા રહે નહીં. જો થોડી પણ હવા રહે તો એનાથી આપણા શરીરને જુદા જુદા રોગો થાય છે. જો આપણે ભીનું કપડું પહેરીએ તો પણ આપણા શરીરને નુકસાન થાય, ચામડીના રોગો થાય, એમાં જરા પણ પાણી રહી જાય. તો આપણે ધોયેલા સરસ ધોયેલા કપડાં, ઘડી કરેલા વ્યવસ્થિત હોય એવા કપડાં પહેરવાના. આપણે ક્યાંય પણ બહાર રમવા ગયા હોય તો આપણા કપડાં વગાડી લઈ એનું ધ્યાન રાખવાનું. ત્યારબાદ આપણે જ્યારે પણ જમવા બેસીએ ત્યારે આસન પાથરીને બેસવાનું જેથી આપણા કપડાં પણ ખરાબ ન થાય. અને જ્યારે આપણા કપડાં મેલા થયા હોય તો મેલાને વહેલા કપડાં પહેરવાના નહીં, એ મમ્મીને આપવાના. એટલે મમ્મીએ ધોઈ દે. ત્યારબાદ છે આપણા જે કપડાં છે, આપણી જે વસ્તુ છે એને વ્યવસ્થિત જગ્યાએ મૂકવાની. આપણે અત્યારે શું કરીએ છીએ, અહીંથી સ્કૂલમાંથી ઘરે જઈએ અથવા ક્યાંથી બહાર રમીને આવીએ તો ગમે ત્યાં ચપ્પલ ફેંકી દઈએ, ગમે ત્યાં આપણા કપડાં બદલવાના હોય તો ગમે ત્યાં કપડાં બદલીએ અને ગમે ત્યાં ફેંકી દઈએ. આપણું દફતર ગમે ત્યાં ફેંકી દઈએ તો એવું કરાય નહીં, એ તો ઘરમાં ગંદુ થાય. તો આપણે સ્વચ્છતા રાખવાની છે. તો આપણે સ્વચ્છતા રાખવા માટે આપણા કપડાં વ્યવસ્થિત મૂકવાના, આપણા ચપ્પલ હોય ને વ્યવસ્થિત, ઘોડો હોય તો ઘોડામાં, કોઈ જગ્યા હોય તો ત્યાં જગ્યા ઉપર વ્યવસ્થિત મૂકવાના. આપણા કપડાં રાખવા માટે જે જગ્યા હોય ત્યાં મૂકવાનું. આપણું દફતર રાખવા માટે, આપણા ચોપડા રાખવા માટે જે જગ્યા હોય તે આપણે વ્યવસ્થિત મૂકવાનું. પહેરવાના કપડાં હોય એનાથી હાથ, આપણા જે કપડાં હોય એનાથી કોઈ હાથ કે વસ્તુ લૂછવાનું નહીં. એ આપણે આપણા શેપટવાળું કેવું વસ્તુ હોય આપણે આપણા કપડાંથી લૂછીએ તો એ ખરાબ થઈ જાય. એના માટે એક અલગ કપડું રાખવાનું. આપણું કોઈ ઘરનું વાસણ લૂછવું હોય, હાથ લૂછવા હોય તો એના માટે અલગ રૂમાલ કેવું રાખવાનું. ત્યારબાદ છે પરિસરની અને ઘરની સ્વચ્છતા. એ આપણે આપણી વિદ્યાલયમાં આવીએ છીએ તો આપણી વિદ્યાલયને પણ સ્વચ્છ રાખવી જોઈએ ને. વિદ્યાલયને સ્વચ્છ રાખવા માટે શું કરવું પડે? આપણે વિદ્યાલયમાં આવતા હોય તો આપણે ભણતા હોઈએ ત્યારે પેન્સિલ છોડીએ, આપણે કોઈ દિવસ કોઈ પત્તું ફાટી ગયું હોય તો આપણે ગમે ત્યાં ફેંકવું જોઈએ નહીં. આપણો પેન્સિલનો છોલ હોય, આપણો કોઈ કાગળ હોય તો એ આપણે કચરા પેટીમાં નાખવું જોઈએ. રસ્તામાં નાખીએ તો કચરો થાય અને એ બધું ગંદુ લાગે તો આપણે એ કચરા પેટીમાં નાખીશું. ત્યારબાદ કોઈ જો આપણે પરિસરમાં કોઈ કચરો દેખાય તો આપણે લઈને કચરા પેટીમાં નાખીશું. ત્યારબાદ છે કચરા પેટી. કચરો નાખવા માટે વ્યવસ્થિત જગ્યાએ આપણે કચરા પેટી મૂકવી જોઈએ. ત્યારબાદ આપણા વિદ્યાલયમાં જો કોઈ કચરો પડ્યો હોય તો આપણે એ વાળી લેવો જોઈએ. ત્યારબાદ એ કચરો ભરી અને આપણે કચરા પેટીમાં નાખવાનો. આપણા વિદ્યાલયમાં મેદાન હોય અને મૂંગું ઉડતી હોય તો ત્યાં પાણી છાંટવાનું જે મૂંગું ઉડે નહીં, કપડાં ગંદા થાય નહીં. અને આપણા ઘરની સ્વચ્છતા માટે આપણે શું કરવાનું? તો મેં કહ્યું એમ ઘરમાં ગમે તે વસ્તુ ફેંકવાની નહીં. કોઈ દિવસ મમ્મી વસ્તુ મૂકીને ભૂલી ગઈ હોય, મમ્મીને તો કેટલા બધા કામ હોય, આપણે એટલા બધા કામ ના હોય ને તો આપણે મમ્મીને મદદ કરવી જોઈએ. તો મમ્મી એ વસ્તુ ભૂલી ગઈ હોય તો એ વસ્તુ આપણે લઈને વ્યવસ્થિત જગ્યાએ મૂકી દેવાનું. વસ્તુ વ્યવસ્થિત જગ્યાએ હોય તો ઘર સ્વચ્છ લાગે અને સારું લાગે અને આપણે પણ મમ્મીને મદદમાં આવી. આપણા ચોપડા હોય આપણે ભૂલી લેસન કરી અને વ્યવસ્થિત જગ્યાએ મૂકવાના. આપણું દફતર વ્યવસ્થિત મૂકવાનું, આપણું દફતર આપણે જાતે ભરવાનું. આપણે સૂઈએ પહેલાં આપણે દફતર ચેક કરી લેવાનું કે આપણે કોઈ વસ્તુ બહાર તો રહી ગઈ નથી ને, આપણે કોઈ મૂકવાની ભૂલી ગયા નથી. ચેક કરી અને દફતર તૈયાર કરી અને પછી અને આપણું બધું કામ આપણે જાતે કરવાનું. આપણું કામ થઈ જાય તો મમ્મી
મારું કોઈ કામ છે તો આપણે મમ્મીને મદદ કરવાની. આ રીતે આપણે સ્વચ્છતા શરીરની કપડાની અને